સબસ્ક્રાઇબ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બે લાઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં મિત્રો આજના વિડીયોમાં આપણે કમ્પ્યુટર અધ્યયન ધોરણનો ગુજરાતી માધ્યમના ટેક્સ્ટબુકમાંથી પ્રકરણ બે કમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ ના પ્રકરણના સ્વાધ્યાયમાંથી જે એમસીક્યુ ક્વેશ્ચન અને આન્સર છે તે કેબીસી સ્ટાઇલમાં શીખીશું એમસીક્યુ ક્વેશ્ચન અને આન્સર અંગેની માહિતી મેળવતા પહેલા તમામ મિત્રોને મારી નમ્ર રિક્વેસ્ટ છે કે મિત્રો એજ્યુકેશન તેમજ સ્કોલરશીપ અંગેની ઉપયોગી માહિતી જાણવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તો હવે મિત્રો આપણે એમસીક્યુ ક્વેશ્ચન તેમજ તેના જવાબો અંગે માહિતી મેળવી લઈએ પ્રથમ પ્રશ્ન તમે સ્ક્રીન પર જોઈ શકો છો નીચેનામાંથી કોણ અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે જેના ચાર ઓપ્શન તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઓપ્શન એ ચાર્લ્સ બેબેજ ઓપ્શન બી બ્લેઝ પાસ્કલ ઓપ્શન સી જોન વન ન્યુમાન ઓપ્શન ડી જોન વન પાસ્કલ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો શું જવાબ આવશે તો તેનો જવાબ છે ઓપ્શન એ ચાર્લ્સ બેબીઝ શા માટે ચાર્લ્સ બેબીઝ કારણ કે ચાર્લ્સ બેબીઝે એનાલિટિકલ એન્જિનની શોધ કરી જે એન્જિન પરથી જ આજના અધ્યતન કમ્પ્યુટરની શોધ થઈ છે જેથી જ ચાર્લ્સ બેબીઝને કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તમે સ્ક્રીન પર જોઈ શકો છો નીચેનામાંથી એન્યનું પૂર્ણ સ્વરૂપ શું છે તો ઓપ્શન તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઓપ્શન એ ઇલેક્ટ્રિકલ નંબર ઇન્ટિગ્રેટર એન્ડ કન્વર્ટર ઓપ્શન બી ઇલેક્ટ્રિકલ ન્યુમરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર ઓપ્શન સી ઇલેક્ટ્રિકલ ન્યુમિરિકલ ઇન્વર્ટર એન્ડ

તો મિત્રો આનો શું સાચો જવાબ હોઈ શકે મિત્રો હું તમને જણાવી દઉં કે એની એક પ્રથમ પેઢીમાં બનાવવામાં આવ્યું હતું જેનું પૂર્ણરૂપ છે ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટીગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર એટલે કે બીજા પ્રશ્નનો જવાબ ઓપ્શન બી આવશે હવે મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તમે સ્ક્રીન પર જોઈ શકો છો નીચેનામાંથી કઈ વસ્તુ વજનમાં ભારે ઝડપમાં ધીમી અને ગરમી તથા જાળવણીની સમસ્યાઓ ધરાવે છે ઓપ્શન્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઓપ્શન એ ટ્રાન્ઝિસ્ટર ઓપ્શન બી રેડિયોસ ઓપ્શન સી વેક્યુમ ટ્યુબ ઓપ્શન ઇન્ટિગ્રેટેડ સર્કિટ તો આ સરનો જવાબ આવશે વેક્યુમ ટ્યુબ શા માટે વેક્યુમ ટ્યુબ તો મિત્રો જણાવી દઉં કે વેક્યુમ ટ્યુબ એ પ્રથમ પેઢીનો જે કમ્પ્યુટર બનાવવામાં આવ્યું કમ્પ્યુટરમાં વાપરવામાં આવ્યું હતું અને જેની સાઇઝ ખૂબ જ મોટી હતી અને તે વજનમાં ખૂબ જ ભારે હતી તેમાં ઝડપમાં પણ ધીમી હતી અને ગરમી તથા જાળવણીની સમસ્યાઓ ધરાવતી હતી જેથી ત્રીજા પ્રશ્નોનો જવાબ આવશે વેક્યુમ ટ્યુબ એટલે કે ઓપ્શન સી હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તમે પ્રશ્ન જોઈ શકો છો ત્રીજી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા જેના ऑप्शन है ऑप्शन ए ट्रांजिस्टर ऑप्शन बी इंटीग्रेटेड सर्किट ऑप्शन सी वेक्यूम ट्यूट ऑप्शन डी वेरी लार्ज इंटीग्रेटेड सर्किट्स तो मित्रों आ प्रश्नों शो जवाब आपसे, तो जेनो जवाब आपसे इंटीग्रेटेड सर्किट કારણ કે ત્રીજી પેઢીના કમ્પ્યુટર બનાવવા માટે આઈસી એટલે કે ઇન્ટીગ્રેટેડ સર્કિસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હવે મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તમે સ્ક્રીન પર જોઈ શકો છો નીચેનામાંથી કયા કમ્પ્યુટર અતિ કિંમતી અને એક સેકન્ડમાં કરોડો સૂચનાઓનો અમલ કરી શકતા હતા જેના ઓપ્શન્સ છે ઓપ્શન એ સુપર કમ્પ્યુટર ઓપ્શન બી લેપટોપ કમ્પ્યુટર ઓપ્શન સી હાઇબ્રિડ કમ્પ્યુટર ઓપ્શન ડી આપેલામાંથી એક પણ વિકલ્પ નહીં તો મિત્રો આ પ્રશ્નનો શું જવાબ હોઈ શકે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ સુપર કમ્પ્યુટર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ શા માટે સુપર કમ્પ્યુટર છે કારણ કે સુપર કમ્પ્યુટર ખૂબ જ મોટા કમ્પ્યુટર હોય છે તેની સ્પીડ ખૂબ જ વધારે હોય છે તમે તેમાં અતિ કિંમતી અને એક સેકન્ડમાં કરોડો સૂચનાઓનો અમલ કરી શકે છે હવામાનની આગાહી કરવા માટે પણ સુપર કમ્પ્યુટરનો જ ઉપયોગ થાય છે હવે મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તમે સ્ક્રીન પર જોઈ શકો છો કઈ પ્રોગ્રામિંગની ભાષામાં સાંકેતિક કોડ એટલે કે નેમોનિક કોડ વાપરવામાં આવે છે જેના ઓપ્શન્સ છે ઓપ્શન એ એસેમ્બલી ઓપ્શન બી હાયર્સ લેવલ ઓપ્શન સી મશીન લેવલ ઓપ્શન ડી યુઝર લેવલ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે એસેમ્બલી શા માટે એસેમ્બલી કારણ કે બીજી પેઢીના કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ કરવા માટે સાંકેતિક ભાષા એટલે કે નેમોનિક કોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે નેમોનિક કોડને એસેમ્બલી કોડ કહેવામાં આવે છે અને મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તમે સ્ક્રીન પર જોઈ શકો છો જાવા સી અને કોબોલ કયા લેવલની ભાષાના ઉદાહરણ છે જેના ઓપ્શન્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો એસેમ્બલી લેંગ્વેજ હાયર લેવલ લેંગ્વેજ મશીન લેંગ્વેજ યુઝર લેંગ્વેજ તો મિત્રો જેનો જવાબ આવશે હાયર લેવલ લેંગ્વેજ શા માટે હાયર લેવલ લેંગ્વેજ તો મિત્રો જાવા સી અને કોબોલનો ઉપયોગ કરીને અત્યારના સમયમાં પ્રોગ્રામિંગ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી લેંગ્વેજ છે હવે મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તમે સ્ક્રીન પર જોઈ શકો છો નીચેનામાંથી પ્રોગ્રામિંગ ભાષાની કઈ પેઢીમાં કઈ રીતે કરવું બદલે શું કરવું નિર્દેશ કરીને પ્રોગ્રામિંગની મહેનત ઘટી જેના ઓપ્શન્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઓપ્શન એ પહેલી ઓપ્શન બી બીજી ઓપ્શન સી ત્રીજી અને ઓપ્શન ડી ચોથી તો જેનો જવાબ આવશે ઓપ્શન ડી ચોથી એટલે કે ચોથી પેઢીમાં જે પ્રોગ્રામ બનાવવામાં આવતા તેમાં કઈ રીતે કરવું ને બદલે શું કરવું ઉપયોગ કરીને પોગ્રામ બનાવવામાં આવ્યા જેથી પ્રોગ્રામિંગની ક્રિયા સરળ બની ગઈ હવે મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તમે સ્ક્રીન પર જોઈ શકો છો સમસ્યાઓનો ઉકેલ લાવવા અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રોગ્રામિંગની ભાષાની કઈ પેઢીમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો જેના ઓપ્શન્સ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઓપ્શન એ બીજી ઓપ્શન બી ત્રીજી ઓપ્શન સી ચોથી ઓપ્શન ડી પાંચમી જેનો જવાબ આવશે ઓપ્શન ડી પાંચમી એટલે કે હમણાં જે પેઢી ચાલી રહી છે તે પેઢીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનિકનો ઉપયોગ કરીને પ્રોગ્રામ બનાવવામાં આવે છે જેના ઉદાહરણો તમે ઘરમાં પણ જોઈ શકો છો તમારું વોશિંગ મશીન તમારું ફ્રિજ કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદાહરણ તરીકે તમે રોબોટને ગણી શકો છો કારણ કે હવે ઘણી બધી કંપનીમાં રોબોટનો ઉપયોગ થવા લાગ્યો છે કે રોબોટ દ્વારા અમુક કાર્યો કરવામાં આવી રહ્યા છે હવે મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે તો જેના ઓપ્શન્સ છે ઓપ્શન એ એપ્લિકેશન ઓપ્શન બી સિસ્ટમ ઓપ્શન સી કંટ્રોલ ઓપ્શન ડી આપેલમાંથી કોઈ પણ વિકલ્પ નહીં જેનો જવાબ આવશે ઓપ્શન બી સિસ્ટમ તો મિત્રો શા માટે આ પ્રશ્નનો જવાબ સિસ્ટમ આવશે હું તમને જણાવી દઉં કે કોમ્પ્યુટરની સાથે જેટલા પણ હાર્ડવેર કનેક્ટ થશે તે તમામ હાર્ડવેરને કાર્ય કરવા માટે એક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવે છે જે ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કમ્પ્યુટરની જેટલી પણ મેમરી છે એટલે કે જે પ્રાઇમરી મેમરી સેકન્ડરી મેમરી આપણે કમ્પ્યુટરને બૂટ કરવું તેમજ કમ્પ્યુટરના અન્ય કાર્યો કે જે હાર્ડવેર આધારિત હોય તે તમામ કાર્યો કરવા માટે સોફ્ટવેરનું બંચ બનાવવામાં આવે છે જે સોફ્ટવેરનું બંચ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખાય છે જેથી આ પ્રશ્નનો જવાબ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે હવે મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તમે સ્ક્રીન પર જોઈ શકો છો પગારપત્રકનો વિનિયોગ કયા પ્રકારનું સોફ્ટવેર છે જેના ઓપ્શન્સ છે ઓપ્શન એ એપ્લિકેશન ઓપ્શન બી સિસ્ટમ ઓપ્શન સી કંટ્રોલ ઓપ્શન ડી આપેલમાંથી કોઈ પણ વિકલ્પ નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ એપ્લિકેશન કારણ કે એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ કોઈ એક પર્ટિક્યુલર વર્ક માટે જ બનાવવામાં આવે છે એટલે કે જો તમારે પગારપત્રક માટે કોઈ સોફ્ટવેર બનાવવામાં આવ્યો હોય તો તેનો ઉપયોગ ફક્ત પગારપત્રક બનાવવા માટે જ થશે તે સિવાય તમે અન્ય કાર્યો તેમાં કરી શકશો નહીં જેથી પગારપત્રકનો વિનિયોગ એટલે કે એક એ કયા પ્રકારનું સોફ્ટવેર છે તો તે એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ છે હવે મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તમે સ્ક્રીન પર જોઈ શકો છો નીચેના માટે ક્યુ સોફ્ટવેર હાર્ડવેરનું સંચાલન કરે છે અને ધંધાકીય વિનિયોગ માટે કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે એક સેતુનું કામ કરે છે ઓપ્શન્સ છે ઓપ્શન એ એપ્લિકેશન ઓપ્શન બી સિસ્ટમ ઓપ્શન સી કંટ્રોલ ઓપ્શન ડી આપેલમાંથી કોઈ પણ વિકલ્પ નહીં જેનો જવાબ આવશે ઓપ્શન બી સિસ્ટમ શા માટે તો મિત્રો અગાઉ પણ મેં તમને જણાવી દીધું કે કમ્પ્યુટર સાથે જેટલા પણ હાર્ડવેર હશે તે હાર્ડવેરનું સંચાલન કરવા માટે જે સોફ્ટવેર બનાવવામાં આવે છે તેને સિસ્ટમ સોફ્ટવેર કહેવામાં આવે છે તેવી જ રીતે ધંધાકીય કાર્ય કરવા માટે કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે જે એક નું કાર્ય કરે છે તે નું કાર્ય સિસ્ટમ સોફ્ટવેર દ્વારા જ શક્ય છે જેથી આ પ્રશ્નનો જવાબ ઓપ્શન બી સિસ્ટમ આવશે હવે મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે કમ્પ્યુટર દ્વિઅંકી પદ્ધતિમાં અંક જીરો અને એક ઉપર કાર્ય કરે તેને તમે શું કહીશો તો જેના ઓપ્શન્સ છે ઓપ્શન એ ડિજિટલ ઓપ્શન બી એનાલોગ ઓપ્શન સી હાઇબ્રિડ તેમજ ઓપ્શન ડી આપેલમાંથી કોઈ પણ વિકલ્પ નહીં તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ આવશે ડિજિટલ શા માટે ડિજિટલ તો હમણાંના જેટલા પણ કમ્પ્યુટર છે તે તમામ કમ્પ્યુટર ઝીરો અને એક અંક ઉપર જ કાર્ય કરે છે જેથી અત્યારના કમ્પ્યુટરને આપણે ડિજિટલ કમ્પ્યુટર તરીકે પણ ઓળખીએ છીએ હવે મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે કમ્પ્યુટર અંકોને બદલે વોલ્ટેજના કંપ વિસ્તાર અથવા કરંટ અથવા આવૃત્તિ અથવા ફેઝના સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે તેને તમે શું કહીશો જેના ઓપ્શન્સ છે ઓપ્શન એ ડિજિટલ ઓપ્શન બી એનાલોગ ઓપ્શન સી હાઇબ્રિડ તેમજ ઓપ્શન ડી આપેલમાંથી કોઈ પણ વિકલ્પ નહીં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે એનાલોગ શા માટે એનાલોગ કારણ કે ડિજિટલ પદ્ધતિમાં જીરો અને એક અંકનો ઉપયોગ થાય છે જેથી તેને ડિજિટલ કહેવામાં આવે છે પરંતુ એનાલોગ પદ્ધતિમાં જીરો અને એક અંકની જગ્યાએ વોલ્ટેજના કંપ વિસ્તાર અથવા કરંટ અથવા આવૃત્તિ અથવા ફેઝનો સુરત મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે જેને સમજવા માટે આપણે બાઇકનું ઉદાહરણ લઈ શકીએ છીએ જૂની પદ્ધતિના બાઇકમાં પેટ્રોલ અંગેની માહિતી તેમજ તમે કેટલી સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા છો તે અંગેની માહિતી જાણવા માટે એક મીટર આપવામાં આવતું હતું જે મીટર ઉપર એક કાંટો આપવામાં આવતો હતો જે કાંટા ઉપરથી તમે અંદાજો લગાવી શકતા હતા કે તમે હમણાં કેટલી સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા છો તેમજ તમારી ગાડીમાં કેટલું પેટ્રોલ છે પરંતુ હાલની બાઇકમાં તેની જગ્યાએ ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ત્યાં તમને આંકડા બતાવવામાં આવે છે કે તમારી બાઇકમાં કેટલા ટકા પેટ્રોલ છે તેમજ તમે કેટલી સ્પીડમાં બાઇક ચલાવી રહ્યા છો તે અંગેનો એક્ઝેક્ટ આંકડો તમને દર્શાવવામાં આવે છે હવે મિત્રો આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ લાસ્ટ ક્વેશ્ચન તમે સ્ક્રીન પર જોઈ શકો છો નીચેનામાંથી સાને હેન્ડ હેલ્થ તરીકે પણ ઓળખવામાં આવે છે જેના ઓપ્શન્સ છે ઓપ્શન એ પોર્ટેબલ ડિજિટલ આસિસ્ટન્સ પીડીએસ પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ પીડીએસ ઓપ્શન સી પર્સનલ ડિજિટલ એપ્લિકેશન પીડીએસ ઓપ્શન ડી બધા જ વિકલ્પ તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ આવશે ઓપ્શન બી પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ શા માટે આ પ્રકારના કમ્પ્યુટરને તમે તમારા હાથે પર રાખીને પણ કાર્ય કરી શકો છો ડિજિટલ ડાયરી તેનું એક ઉદાહરણ છે કે જેમાં તમે મહત્વના કાર્યો લખી શકો છો તેમજ તમે મહત્વની વ્યક્તિ અંગે માહિતી રાખી શકો છો તેમજ તે વ્યક્તિઓના તમે નંબર પણ સેવ કરી શકો છો જેથી આ પ્રશ્નનો જવાબ ઓપ્શન બી આવશે તો મિત્રો મને આશા છે કે પ્રકરણ બેના એમસીક્યુ ક્વેશ્ચન અને આન્સર અંગે મેં તમને જે માહિતી આપી તે તમે સરળતાથી સમજી ચૂક્યા હશો જો આ અંગે તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ તમારા મિત્રોને પણ આ અંગે માહિતી મળી રહે જેથી તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો તેમજ એજ્યુકેશન અને સ્કોલરશિપ અંગેની ઉપયોગી માહિતી જણાવવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો